હું માર્કેટમાં આવું ને ત્યારે તારે મારા નામની બૂમો ન પાડવી, હું તારી પાસે તો આવતો હતો. આ તને બૂમો પાડતી જોઈ ને બીજા શાક વાળાઓ મને તારા નામે બોલાવે છે, મંગળા મંગળા કરે છે. મને લાગે છે કે તું સુધરીશ નહીં અને મારે બીજી શાક માર્કેટ બદલાવવી જ પડશે. કઈ માર્કેટમાં? અરે અરે કહું છું, આ બીડી ફેંક, બીડીનું ટૂંટું ફેંક નથી હારી લાગતી. જો કાળિયા, આ બધા ભાઈડાઓ બેઠા છે ને આખી શાક માર્કેટમાં, બધા ભાઈડાઓ વચ્ચે હું એક જ સવાયો ભાઈડો છું. હા બરાબર. આ બીડીના પ્રતાપે લોકો મને ભાઈડો સમજે છે. ઓહો, જો હું ભાઈડી લાગું ને તો આ બધા નમાલાઓ છે ને શાકનો ભાવ પૂછવાને બદલે મારો ભાવ પૂછે. આ પણ તું છોઈ એવી ને, ભાવ પૂછવા જેવી. બાકી મારા જેવા બેથી મુઠ્ઠીનો ભાવ કોણ પૂછે? હું કીધું છે. કઈ નઈ, એ મંગળભાઈ મને તમારી ભીખ લાગે છે, હું તો જાઉં છું બીજી શાક માર્કેટમાં શાક લેવા. સંસાર નો માઇન્ડ હોય ને ત્યાં સુધી સિંહ નઈ ભીખ લાગે. નહીં નહીં કઈ નઈ, આજ તો છે ને તે તારી આખી દુકાન નો માલ ખરીદી લઈશ. કેમ છું? આજે મારા નાના શેઠ છે ને આશીષભાઈ, એના જન્મદિવસ ની મોટી પાર્ટી છે, ઘણાને આમંત્રણ આપ્યું છે. હા, તું આવજે, તને કાઠિયાવાડી કથુંબલ રંગ દેખાડી. તું પાર્ટી માં આવજે ગુલાબ કોબી. સ્કૂટર ફેનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે, તારા જેવું નક્કી તે હાથ લગાડ્યો છે. આ હવે આ મારે પીડીઓ ફૂકી ફૂકીને ધુમાડો આપવો પડશે. આ સના ધુમાડા વગર સીધા હાલે નહીં આ માણસ અને સ્કૂટર. ગધેડા પર બેસ, સારી લાગીશ. અરે તારે સ્કૂટર ચલાવવાની હજી વાર છે, પહેલા કોઈની પાસે સ્કૂટર બરાબર ચલાવતા શીખી લે. એ શેઠ પાછળ બેહી જા, મારી અહીં શાકભાજી વાળી લાગે છે. અરે ઓળખી ગયા શેઠ, તમે પાક્કા હોશિયાર છો. આપણું નામ છે ને મંગળા શાકવાળી, આપણે શેઠ શાકવાળા. મુઠ્ઠી માર્કેટમાં છે ને આ મૂછ વગરના આપણે એકલા જ પાયડા છીએ. આ શેઠ કાર્ડ લો, ક્યારેક આવજો આપણી માર્કેટમાં, એકલા આવજો શેઠ. અચ્છા ને શેઠ, દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ છે દાદી. અમે અમદાવાદી, અમે અમદાવાદી. મારો રૂ અમદાવાદ માં રહેવું ભારે પડશે. હો, હું પણ છોકરી છું, તને તો હું ઠીક કરીશ. આ શાકવાળી તો મને બધું ભૂલવાડી દીધું. હું તો તને આમંત્રણ કાર્ડ આપવા આવ્યો હતો. શેનો? મારા જન્મદિવસ.
तुम जियो हजारों साल, साल के दिन हो 50,000। आशीष, वो तने शो भेट आपो? भेट लेवानो नहीं, पर आमंत्रितों ने भेट आपानो नवो रिवाज हमें शुरू करे। नवो रिवाज? हाँ। अच्छा तब बोल, तू मने भेट में शो आपानो छे? कहूँ? जे बीजा कोई ने ना आपी शकाय, एवी भेट हूँ तने आपीश। मने एवी भेट जोईए छे, जे तारा थी बीजा कोई ने ना आपाय। जल्दी बोल। प्रसंग तो आवा दे। आप जे प्रसंग है, हूँ क्या अत्यारे मांगू छू? हूँ तो पूछू छू। तो कहूँ? बोल ने। હું તને શ્રેષ્ઠ સાસુ આપીશ। સાસુ? મારે આશીષ જોઈએ છે। હું સાસુ આપીશ? ના, મારે આશીષ જોઈએ છે। ભલે, આશીષ આપ્યો તો સાસુ લીધી। આશીષ, તારા જન્મ દિવસે હું એવી અપ્સરા જેવી બનીને આવીશ કે મારી સાસુ મને જોઈ એકદમ ખુશ ખુશ થઈ જશે। રિયલી? હવે રાજી? યસ યસ। आज चोरी प्रीत कर शो जगने छोड़े। ओ
प्रीत पांगरे चोरी चोरी प्रीत पांगरे चोरी चोरी प्रीत पांगरे चोरी चोरी किम करवे चोरा चोरी ओ प्रीत पांगरे चोरी चोरी वत्सला पार्टी तो हवे पूरी थेगी मने जरा बेचैनी जेवू लागे छे ने हूँ रूम्मा जी ने आराम करू हाँ भले प्रीत पांगरे चोरी अरे माँ आ पापा क्या जाए छे अरे बेटा एमनी तबियत ठीक नथी ते रूम्मा आराम करवा जाए छे मने लागे छे कि तमे लोको कई ज लीधु नथी चल हूँ तारा माटे गरम गरम कॉफी लई आवुं अरे ना ना बेटा मारे नाई ने पूजा बाकी छे माँ एक बात पूछू पूछो पेली शेफाली तरी केवी लागी शेफाली कौन शेफाली पेली मारी साथी सफेद कपड़ा में गाती नोती ते अच्छा अच्छा ये शेफाली हाँ सरस छोकरी छे हो मने कभी सरस छे हाँ चल हवे मोड़ू थे गयू छे तो जा पण मां आजे काळू काका केम नहीं आव्या अरे हाँ हूँ तने कहता ज भूली गई बेटा काळू काका री तबियत ठीक नथी એટલે તું એને દવા લેવાનો યાદ કરાવજે ભલે માં હું હમણાં જ કાળુ કાકા પાસે જાઉં છું ભલે બેટા અચ્છા માં કાળુ કાકા કાળુ કાકા अरे आशीष भाई अरे तभी तो दवा पीता भी नहीं सोई गया अरे मैं तो दवा क्या नहीं पी ली थी आ तो मारे मम्मी ये मने कहियो एटले हूं तुम्हारी पासे आवियो मां बधानो ख्याल राखे छे मारो ने तमारो ख्याल तो राखे पण बधानो ख्याल राखे छे माळी धोबी पोस्टमैन दर्जी बधानो राखे छे सच्ची बात छे कालू काका બધાનો ખ્યાલ રાખે છે હા આ દુનિયામાં મારું ઘરનું તો કોઈ છે નહીં હા પાડોશીઓ ક્યારેક ક્યારેક યાદ આવી જાય છે હું નાનો હતો ને ત્યારે પાડોશીઓ જ મારું ધ્યાન રાખતા હલો કાકા એક વાત પૂછું પૂછને ભઈલા એક વાત છું બધી વાત પૂછને ના ના મારાથી બધું ના પૂછાય તો હું કહું તારે શું પૂછું તું તે જો તારે એમ જ પૂછવું તું ને કે કાળુ કાકા તમે અત્યાર સુધી પરણ્યા કેમ નથી પણ કાકા તમે જ મને મોટો કર્યો તમે જ મને પાપા પગલી ભરતા શીખવ્યું તમારા ખભે બેસાડીને મને ફેરવ્યો એક દિવસ હું સ્કૂલમાંથી મોડો પડ્યો ત્યારે રસ્તામાં મારી વાટ જોતા જોતા તમે તડકામાં તપતા હતા અરે એક દિવસ હું માંદો પડ્યો ત્યારે બે દિવસ સુધી તમે જમે નહોતા કાકા તમારામાં હું મા બાપનું રૂપ જોઉં છું આ ઘર કે મને છોડીને ક્યારે જતા નહીં આજે મારા જન્મ દિવસે મને વચન આપો મને આશીર્વાદ આપો આશીષભાઈ હું તમારા ઘરમાં નાનેથી મોટો થયો છું આ જ ઘરમાં મારી મેળાએ આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં અને હું ગરીબ માણસ જાઉં તોય ક્યાં જાઉં નાનપણમાં માં મરી ગઈ અમે જૂનાગઢ ગામે રહેતા હતા મારા બાપાએ બીજા લગ્ન કર્યા હું 5 વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો ભવનાથના મેળામાં ત્યાં ભૂખ્યો તરસ્યો અને તમારા દાદાએ દીઠો ઘેર લઈ આવ્યા ત્યારે તમારા પપ્પા રોહિતભાઈ પણ મારા જેવડા પછી એ મોટા થયા એમના લગ્ન થયા ઘરમાં વત્સલાબેન આવ્યા મને એમ થયું કે જાણે મારી મા સ્વર્ગમાંથી ઉતરીને પાછી આવી વૃંદાવન જેવું વન નહીં નહીં રંગ ગામ જેવું
माँ एक बात पूछू? पूछो। पहली शेफाली तेरी केवी लगी? शेफाली? कौन शेफाली? पहली मारी साथ ये सफेद कपड़ा पर गाती नोती ते। अच्छा अच्छा ये शेफाली। हाँ सरस छोकरी छे हो मने गमी सरस छे। रोहित गई काले रात्रे आशीष एक छोकरी विषे बात करतो हतो। शू शू कहू? छोकरी वाली शानी आशीष ने क्या थी मड़ी? ये छोकरी नु नाम शू छे ना मां-बाप कौन छे? रोहित आ बधी वातो नी मने क्यांथी खबर होय? ओहो केम खबर ना होय? वत्सु एवुं छे ने के तारे ने तारा दीकरा ने वधारे बने छे ने एटले। हां एटले तो अणे मने कह्यु। शू कह्यु? मने के मम्मी शेफाली केवी छे? अने ते शू कह्यु? मे कोई सरस बीजू शू कहू? बस अहींया तू मार खाय छे ने। છોકરાએ પૂછ્યું છોકરી કેવી લાગે છે એટલે સરસ જવાબ આપી દીધો। ના ના હું કહું છું આમ જવાબ આપવાની ઉતાવળ છું હતી। વત્સુ પેલી છોકરી વિશે મને વાત કરને, શું આશીષ એના માટે કહેતો હતો? અરે રોહિત આશીષે તો ખાલી એટલું જ પૂછ્યું કે શેફાલી કેવી છે, મેં કહું સરસ બસ। વત્સુ તું એક કામ કર, એ છોકરી વિશે બરાબર તપાસ કરી રાખ, જેથી ભવિષ્યમાં કઈ વાત આગળ વધી જાય તો આપણે જાણી રાખેલું સારું। અરે વત્સુ ક્યાં ખોવાઈ ગઈ? અરે ક્યાં ખોવાવાની હતી, તમારી પાસે તો છું। તું મારી પાસે છે એની તો મને બરાબર ખબર છે, પણ તું કોઈક વિચારમાં જરૂર ખોવાઈ ગઈ હતી, કાં તો પેલી છોકરીના અને કાં તો તારા દીકરાના। બોલ સાચું શું છે? હા સાચું છે। વત્સુ આમાં તારો વાંક નથી, આ જિંદગી જેવી છે ને, કોઈને શાંતિથી જીવવા ન દે। એ શું? વત્સુ એટલે જ કહું છું, હવે આપણે આ દુનિયાનો સામનો કરવો પડશે, આપણું ઘર બદલાઈ જશે ને એ મને નહીં ગમે। વત્સુ આપણે આશીષને એક ફ્લેટ લઈ આપીએ તો? શું એટલે આટલા મોટા બંગલામાં આપણે બે એકલા રહીએ? ના રોહિત ના। અરે એટલે જ તો કહું છું વત્સુ। વત્સુ દીકરાને આંખો કાઢી મૂકવાની વાતથી તું કેટલી અકળાઈશ, આટલી બધી માયા સારી નહીં। એવું નથી રોહિત। સારું ભાઈ સારું, તારા દીકરાને કાઢી નહીં મૂકીએ બસ, પણ એ છોકરીની બરાબર તપાસ કરી રાખજે, આપણે માટે એ જરૂરી છે। રોહિત રોહિત શું થયું? શું રોહિત એ છોકરી સારી હોય તો? તો આશીષને પરણાવી દેવાનું, બીજું શું? પણ તું હજુ સુધી સુઈ કેમ નથી ગઈ? ઊંઘ નથી આવતી। જોયું અત્યારથી ઊંઘ નથી આવતી તો પછી તો સુઈ થશે? એક કામ કર, સરસ ગરમ દૂધ પી લે, ઊંઘ આવી જશે। અને જો પેલી ઊંઘની ગોળી બોળી નહીં લેવાની, મને એ નથી ગમતું, વિના કારણ કોઈ દવા લેવાની જ નહીં। સારું તું કહે તો હું જઈને ગરમ દૂધ કરી લાવું। ના ના મને એમ જ ઊંઘ આવી જશે। નક્કી? ઓકે। હેલો શોભના, હું વત્સલા બોલું। રોંગ નંબર। રોંગ નંબર? હેલો હેલો શોભના, હા હું વત્સલા બોલું। હા બોલ વત્સલા। તારે ઘેર ફોન કોઈ ઉપાડતું નથી અને ઉપાડે છે તો રોંગ નંબર કહીને મૂકી દે છે, કોણ હતું એ? હા બોલ શું કામ હતું તારે? હા શોભના મારી ઈચ્છા છે કે બહાર ક્યાંક મળીએ આપણે। આમ ભૂરકીને શું જુઓ છો? બહાર ભટકવાની તૈયારી લાગે છે, કેટલાય વખતથી સાડી નું કહું છું તો તબિયતના બાના કાઢો છો, હવે તબિયત સારી થઈ જવાની ને? હિમા
અમે તારી જ સાડી લેવા જઈ રહ્યા છીએ. સાડી લાવજો, સાડી તારી જ પસંદગીની લેતી આવીશ. જાઓ જાઓ. કેટલું કલેક્શન છે દી. સરસ. આ સાડી બતાવો બેન. જો તો આ સાડી કેવી છે શોભના? આ સાડી એને ગમશે. ના, બીજી બતાવો ને. જો આ કેવી છે? નહી, આ જો, આ સરસ છે. વત્સલા, એને નહીં ગમે. તને તો એક પણ સાડી ગમતી નથી શોભના. બીજી બતાવો ને. આને ગમે એવી? હા, આ જો. આ જો, આ કેવી છે? મને તો સારી લાગે છે. એને ગમશે. મને તો ગમે છે વત્સલા, રીમાને જરાય નહીં ગમે. શોભના, આટલી બધી સાડીઓમાંથી એક પણ સાડી રીમાને નહીં ગમે? ખરું છે વત્સલા, પણ મારી ખરીદેલી એક પણ સાડી એને નહીં ગમે. છતાંય ગમે તે ખરીદવી તો પડશે જ. પણ શા માટે? એ તને નહીં સમજે. આ સાડી ખરેખર સરસ છે, તમે પહેરી બતાવો ને. જો શુભના, આ સાડી તો ખરેખર રીમાને ગમશે જ. ચાલશે. શોભના, તારા અને રીમાના સંબંધો સરસ હોવા જોઈએ. તારા દીકરા અનિલને કેટલું સારું લાગે. સાચી વાત છે તારી. જો શોભના, સંબંધો સરળ, સ્વાભાવિક અને અરસપરસ લાગણી ભર્યા હોવા જોઈએ. મારા સંબંધો એવા નથી વત્સલા, હું જાણું છું. તું જાણે છે, પણ મેં તો તને કોઈ દિવસ કહ્યું નથી. દરેક વાત શું કહેવાથી સમજાય છે શોભના, અનેક વાત સ્વીકારી લેવાથી કશું જ વળવાનું નથી. એનો પણ કોઈ ઈલાજ કરવો જોઈએ. તું એમ માને છે કે મેં કોઈ જ પ્રયત્ન નહીં કર્યો હોય? તો પછી આનો કશું જ અર્થ નથી. કારણ કે હું એની સાસુ છું અને મારી બહુ છે. કંકાસને માટે આનાથી વિશેષ કારણ બીજું કયું હોઈ શકે? પણ એવું શા માટે શોભના? જે વ્યક્તિ તારા દીકરાને પ્રિય હોય એ વ્યક્તિ તને પ્રિય હોવી જ જોઈએ. વત્સલા, મહેરબાની કર પ્લીઝ. સારું સારું, ચાલ જવા દે, જવા દે બધી વાત. પછી હા, એક સવાલ પૂછું તને? પૂછ ને. આશીષને કેટલા વર્ષ થયા? હા, 25મું વર્ષ ચાલે છે. પણ કેમ? કઈ નહીં, અમસ્તુ જ. ચાલ. અચ્છા. મમ્મી. બેટા, આજે તું ઘરમાં જ છે ને? હાસ તો. વિચારતો તો સાંજે શેફાલીને લઈ આવું. તમે એકબીજાને મળો તો ખરા. લઈ આવજે, ચોક્કસ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. જપા કુસુમ શંકા શંકા શિવે મહાદ્વિધિ તમોરીમ સર્વ પાપદ્મં હરતોસ્મી દિવાકરમ દિ. જપા કુસુમ. હિના, હિના, આ સાડી ભીંજાઈ છે. આ સાડી મારે સળગાવી જ છે. અરે, ભિખારણ પણ ના પહેરે એવી સાડી તમે મારી બેન માટે લીધી છે, અને પાછા દુકાનમાં વત્સલા માસીને બોડે એમ કહો છો કે હું ગમે તેવી સારી સાડી લઈશ તો રીમાને નહીં ગમે, અને છતાંય મારે લેવી તો પડશે જ. સાડીની દુકાનમાં દુકાનદાર સામે તમે વત્સલા માસીને એવું કહ્યું હતું કે નહીં? દુકાનદારે મને બધી જ વાત કરી છે, અને જો હું ખોટું બોલતી હોઉં તો બોલાવો વત્સલા માસીને, નહીં તો હું દુકાનદારને બોલાવું છું. હિના, હેલો. હા, વત્સલા બોલું છું. તું ઘરમાં જ છે ને? હું આવું છું. હા હા, બહાર તો નથી જવાની, પણ જરા કામમાં છું. કામ તો ચાલ્યા કરશે, મારે તને અત્યારે જ મળવું છે. વસુ, વત્સલા,
કેમ કઈ બોલતી નથી? કઈ નહીં, પણ સોરી શોભના, આજ મને ફાવે એવું નથી. તું કેને કઈ અર્જન્ટ છે? અર્જન્ટ અર્જન્ટ તો શું હોય બીજું? રોજ નું થયું આ. શોભના શોભના તું રડ નહીં, હું જ અડધો કલાક આવી જઉં છું બસ. ના, તું અહીંયા ના આવીશ, હમણાં રીમા આવી પહોંચશે. એક કામ કર, આપણે આપણે કાલે મળીશું. પણ હા, કાલનો દિવસ તું ફ્રી રાખજે. હા સારું, બોલતી નહીં. હા રસાવાળું શાક બનાવજે બરાબર, અને કાળું કોળું પણ. કોળું નથી, ડફોળ કાળું કહું છું. મારું નામ લીધું તો. આજે છે ને આશીષભાઈ એક ખાસ મહેમાન ને લઈને આવવાના છે, તેમને માટે ચા સાથે નાસ્તો પણ સરસ જોઈશે. તો પછી નાસ્તામાં રસાવાળી વઘારેલી ડુંગળી બનાવીએ. એવો નાસ્તો હતો હશે. હવે આવવા જોઈએ લોકો. તમે વાત કરો, હું આવું છું. ભલે. ઓકે. અરે આવ શેફાલી, બેસ. એડ્રેસ ક્યાંથી લીધું? મે ફ્લાવર માંથી. તમને ગમ્યું? ખૂબ સરસ છે. વાહ, સુંદર છોકરી છે. એના હાથ, એનો ચહેરો ખરેખર ગમી જાય એવી છે. એની આંખો, બાપરે સુંદર આંખો છે એની. પાતળા લીટી જેવા હોઠ. બોલે હસે તો ખબર પડે ને. આમાં ખબર પડવા જેવું શું છે? મારા આશીષને ગમે છે અને આ શેફાલી છે, બસ. મમ્મી, હા, મમ્મી હું શેફાલીને મૂક્યો. હા હા, કામ. મમ્મી કેમ તું બોલતી નથી? હા, શું બોલું? એટલે તને શેફાલી ના ગમી નહીં? મેં એવું ક્યાં કહ્યું છે? દરેક વસ્તુ કહેવાની નથી હોતી, ખાસ કરીને તારા અને મારા વચ્ચે. મમ્મી, હું માનતો હતો કે એ જ ખોટું છે આશીષ. હું નથી બોલતી એનો અર્થ એટલો જ છે બેટા કે હું તને એકાંત અને મોકળાશ આપવા માંગુ છું. જો તારે તારી મેળે નક્કી કરવાનું છે કે તું એની સાથે જીવન વિતાવવા માંગે છે કે નહીં. બે વ્યક્તિનું મિલન અને સહજીવન બહુ મોટી વાત છે બેટા. જીવનમાં એવા કેટલાય અવરોધો, ન ધાર્યા હોય એવા અવરોધો આવશે, મુશ્કેલીઓ થશે, એવી વખતે એનો હાથ પકડી અને જીવનના અંતિમ ધ્યેય સુધી તું પાર પાડી શકીશ, સુખી થઈ શકીશ,
એ બધું તું જ નક્કી કરી શકશે, બીજું કોઈ નહીં. જો બેટા, આ અતિશય નિકટનો સંબંધ છે, પરમ પવિત્ર ચિરસ્થાયી, અને બાંધતી વખતે બીજા કોઈની અનુમતિની કે હાજરીની શી જરૂર છે આશીષ? પણ મમ્મી, જો તને ના ગમે તો મને કેમ ફાવે? મને તો તારા વિના ના ચાલે, અને એના વિના પણ ના ચાલે. તો તે નક્કી જ કરી નાખ્યું છે એમને? ના, એવું નથી. તને શું લાગે છે મમ્મી, મેં કઈ ખોટું કર્યું છે? મને શું લાગે છે કે નહીં એ પૂછવા જાણવાનું તારે હોય જ નહીં. તારે ફક્ત એટલું જ કહેવાનું કે મમ્મી, મેં શેફાલી સાથે પરણવાનું નક્કી કર્યું છે. પણ મમ્મી, પપ્પાને તો કહેવું પડશે ને. તું જ વાત કરને તારા પપ્પાને. હું તારા પપ્પાને એમ લાગે છે કે મા દીકરો એક થઈ ગયા છે. જો મમ્મી, હું જે તારી સાથે વાત કરી શકું છું ને, એ પપ્પા સાથે નથી કરી શકતો, કારણ કે તું મારી માત્ર મમ્મી નથી, માય બેસ્ટ ફ્રેન્ડ ઓલસો. આશીષે નક્કી કરી જ નાખ્યું છે, શેફાલીને સ્વીકારી જ લેવાની છે, ના નથી જ પાડવાની. તો પછી એને ઘેર જવાની, એના મા બાપને મળવાની જરૂર શું છે? આશીષ હવે મોટો થઈ ગયો છે. જો, આપણા વિશાળ સંસારમાં, આપણા વિશાળ ઘરમાં અને આપણા હૃદયમાં એક નાની છોકરી નહીં સમાઈ શકે. હા, ભવિષ્યની બંધ મુઠ્ઠીમાં કંઈ પણ હોઈ શકે, સમજણનું અણમોલ રતન કે પછી કલની ચપટી રાખ. અરે, કોણ જાણી શકે, એ કોણ નક્કી કરીને કે આને પરણ તું સુખી થઈશ, આને ન પરણ તું દુઃખી થઈશ. અરે, આખી દુનિયામાં જે બનતું આવ્યું છે ને, એ જ બનશે, અને જે બને છે એને બનવા દો. જુઓ, હવે આશીષ મોટો થઈ ગયો છે, એને પણ પોતાના સંબંધો હોય, પોતાની પસંદગી હોય. હા, અમે આ ઘરમાં દીકરીનું સ્થાન તો ખાલી જ છે. અરે, એને માટે તો શ્રીનાથજીની મૂર્તિ વાળું સોનાનું પેન્ડન્ટ પસંદ કર્યું છે. પહેલી વાર એને ઘેર જઈએ છે ને, આ ઘરમાં એનું આગમન ઈશ્વરના આશીર્વાદથી મંગલમય બની ગયું. ચાલ ચાલ જઈએ. હા, મને તૈયાર થતા વાર લાગે છે, પરફ્યુમ જ મળતું નથી. મને પરફ્યુમ વગર જરા પણ ના ચાલે. નાવાના પાણીમાં પણ પરફ્યુમનો ઉપયોગ કરું છું. પીવાના પાણીમાં પણ તમે પરફ્યુમનો ઉપયોગ કરતા છો? નહીં, પરફ્યુમ પી શકાય? હા, જરૂર, તમારા જેવા ધનવાન લોકોને પોસાય. તમે બુદ્ધિશાળી છો. આશીષની બર્થડે પાર્ટીમાં શેફાલી તો રંગ જ જમાવી દીધી. અરે, પાર્ટીમાં બધા શેફાલીના વખાણ કરતા હતા, અને ખરેખર એ દિવસે અપ્સરા જેવી લાગતી હતી શેફાલી. અમારી શેફાલી તો લાખોમાં એક છે, નસીબદાર હોય એને જ આવી વહુ મળે. તો અમને નસીબદાર ગણો, પણ હું શેફાલીને વહુ તરીકે નહીં, દીકરી તરીકે જોઉં છું. અમારી દીકરી સુખમાં ઉછરેલી છે, શેફાલીને આશીષ ગમે છે, એટલે અમે આ સંબંધ બાંધવા વિચારીએ છીએ. અમે પણ એટલા માટે જ વિચાર્યું છે કે આશીષને પણ શેફાલી ગમે છે. શેફાલીને બોલાવશો? આશીષના પપ્પાને શેફાલી સાથે જરા વાત કરવી છે. શેફાલી તો નથી, હા, એના ફોટોગ્રાફ્સ જરૂરથી બતાવીશ. ચતુર જી બોન, એ જરા શેફાલી બેનના ફોટોગ્રાફ્સ લાવ તો. શેફાલી નથી? ના, આશીષ અને શેફાલી આજે એમના ફ્રેન્ડ્સ જોડે સવારથી જ પિકનિક પર ગયા છે. આજે શેફાલીનો જન્મદિવસ છે. જો Thank you.
મને તો એ ઘરના માણસો કંઈક વિચિત્ર લાગ્યા. મને લાગે છે કે આશીષો ઉતાવળ કરી નાખી. તને તો તારા દીકરા વિશે કોઈ કહે એ જરાય ન ગમે, પણ એ મારો દીકરો છે. હા તે છે જ ને, મેં ક્યાં ના કહી. તો પછી તું જવાબ શા માટે નથી આપતી? તને તો એમ કે તારા દીકરાએ આશીષે જે કંઈ કર્યું એ બધું બરાબર જ છે એમ જ ને? જરા શાંતિ રાખો, બેસો, પછી રાતે વાત કરો. અરે પણ મારા મનમાં અકળામણ હોય તો શી રીતે ચૂપ રહી શકું? અને બોલું છું તો તારી પાસે બોલું છું. પણ બોલવાની ક્યાં ના છે? અને કહું, ઘર સારું છે. શું ધૂળ સારું છે? અને પેલો જયંત, જયંત તો મને જરાય ના ગમે. તારી સામે કેવું તાકી તાકીને જોતો હતો. અરે આ ઉંમરે મારામાં જોવા જેવું શું છે? અરે એની નજર જ સારી નહોતી. પણ આપણે આખી જિંદગી એની સાથે થોડું રહેવાનું છે. અરે એની સાથે નહીં, એની દીકરી સાથે. જો જેને ભવિષ્યના બોલ છે ને ત્યારે એની માં જેવું બોલશે, સાવ અક્કલ વગર. વસલા મને એક છોકરી બહુ રૂપાળી ના લાગી. ખબર નહીં આશીષ ને કેવી રીતે ગમી ગઈ. શોભના, મારા આશીષ ના લગ્ન લીધા છે વૈશાખ સુદ ત્રીજના. જો મારે ઘરે આ પહેલો પ્રસંગ છે, એટલે તારે મન મૂકી અને આગળ રહીને બધું કામ કરવાનું છે. તું શું કામ ચિંતા કરે છે, હું બધું સંભાળી લઈશ. બસ Thank you.
મારી પુત્રવધુ, આજથી મારો દીકરો તારો થવાનો છે. છતાંય હજી મારો તો છે જ, મારો ને એનો સંબંધ તો લોહીનો અને નામનો પણ છે. માતાએ આરંભ કરેલા કાર્યને પત્ની પુરુષના જીવનમાં પૂરું કરવાનું હોય છે. પેલી કહેવત છે ને, લોચો મોચો માનો અને છેલ ચોગાળો લાડી દો. કેમ કઈ બોલતી નથી આશીષ? રાત મસ્તાની, પ્રીત દીવાની, નથી પડતી ખબર મુજને કે આજે શું થવાનું છે. પ્રીતને માની કર મહેરબાની, ચલાવી તીર આ નજરિયુંના હવે કાયલ થવાનો છે. ઓ આશીષ, શેફાલી આપણે જુનાગઢ ફર્યા, પાલિતાણા ફર્યા, સુરત ફર્યા, હવે તો આપણે રાજકોટ આવી ગયા છે. હવે તો મને ક્યાં લઈ જશે? અરે હવે તો તું તારી જિંદગીમાં યાદ કરે એવી જગ્યાએ લઈ જવાનો છું. કાલે થાનના તરણે તરના મેળામાં તને લઈ જવાનો છું અને ત્યાં મેળાની મોજ માણીશું અને ગાઈશું કે તરણે તરના મેળામાં મોરલી વાગે છે. ના હો, હું મેળામાં નહીં જાઉં, મને મેળામાં થાક લાગે. ઓહો હો હો, તને થાક લાગશે, તને આમ ઉંચકી લઈશ અને આમ કરીશું. તરણે તરના મેળામાં મોરલી વાગે છે.
ડૂબે છે ઢેલડી ઢળકે છે મમ્મી તારી ખૂબ જ યાદ આવે છે શેફાલી મજામાં છે અને તને હાઈ કહ્યું છે કાલે મેં તારા માટે એક ગુલાબી રંગની સાડી લીધી છે શેફાલી કહેતી હતી કે તને નહીં ગમે પણ મેં તો લઈ લીધી છે મને ખાતરી છે કે તને જરૂર ગમશે પપ્પાને કામનો બોજો વધારે રહેતો હશે પણ હવે હું 8-10 દિવસમાં આવી જઈશ મમ્મી તને મારા વિના ગમતું નહીં હોય ને તારો આશીષ મમ્મી મમ્મી અરે આશીષ મમ્મી આવી ગયો બેટા હા મમ્મી અરે પણ શેફાલી ક્યાં ટ્રાવેલિંગ માં એનું જરા માથું દુખતું હતું ને એના મમ્મી ના ત્યાં ગઈ છે સાંજે આવી જશે તારો સામાન ક્યાં છે સામાન પણ સાથે લઈ ગઈ છે એની બેન બપોરે કઈ ઘરે આવવાની હતી અને એના માટે કઈ શોપિંગ કર્યું હતું ભલે ભલે જા તું ફ્રેશ થઈ જા હા ભલે મમ્મી મમ્મી આ તમારા માટે લાવી છું ડેડી આ તમારા માટે થેન્ક યુ બેટા અને બેટા મુસાફરી થાક ઉતરે કે નહીં હા ડેડી બાકી બધું કાલે લઈ આવીશ હજી શોર્ટ ઓફ નથી કર્યું કશો વાંધો નહીં હેલો શેફાલી હાય તું આવી ગઈ હા હમણાં જ આવી છું ગુડ અરે આ કોણ લાવ્યું કેવો હરિબલ કલર છે અરે સરસ છે કોઈ વાર બારગામ જઈએ ને તો સરસ લાગે અરે પણ આવી ભંગાર છી બેસ ને કેટલા દિવસ થી આવે છું તારી સાથે વાત કરવી છે અમારી આણેલી સાડી ગમી મમ્મી 2200 ની હતી પણ અમને 1800 માં આપી કઈક સેલ હતું નહીં સેફ એ સાડી મારી બેન ને બહુ ગમી એટલે મેં આપી દીધી અમે ઘરડા માણસો ને આવી સાડી સારી ના લાગી શું કહ્યું મારી મમ્મી માટે આવી સાડી સારું હવે ફરી વાર જાય ને ત્યારે બીજી સાડી લાવજે અને આ સાડી પણ સરસ છે પણ મમ્મી હવે નાસ્તો કરી લે હા અને આ ચા પણ પી લે ભાઈ ચાલ આ આ કઈ સાડી દુકાન નથી હા આશીષ બેટા જો
વસ્તુનું મહત્વ નથી હોતું, ભાવનાનું મહત્વ હોય છે. તે મને યાદ કરી અને મારા માટે સાડી પસંદ કરીને લીધી ને, એટલે મને મળી ગઈ. અને આવી નકામી વાત માટે વધુ મહત્વ એને આપી અને કજિયો કરવો સારો ન કહેવાય. પણ આવું તો કેમ ચાલે? નવું નવું છે એટલે પેરિયા તરફ જરા વધારે લાગણી હોય. અને તારી માં એકાદ સાડી ઓછી પહેરે તો એમાં કઈ તારી માને નુકસાન થોડું થવાનું છે? નુકસાનની વાત નથી મમ્મી, મને તો એ વાત ખટકી કે એને એને તને ઘરડી કેમ કહી. મને ખબર છે એણે મને ઘરડી કહી ને, એ તને ના ગમ્યું, પણ એમાં આટલો ગુસ્સો નહીં કરવાનો આશીષ. ના ના ને ના. સારું ભાઈ, આજ નહીં તો કાલે. ક્યારેક ઘરડી તો થવાની ને, તો કોઈ કહેશે કે તારી માં ઘરડી છે તો આખા ગામ સાથે લડવા જઈશ. પણ માં, એણે તારી સાથે માનથી વાત કરવી જોઈએ. હવે પછી ક્યારે? નહીં દીકરા, શેફાલી પર ગુસ્સો ન કરીશ. જો હાજી એ નાની છે, નાદાન છે, શું બોલવું શું ન બોલવું એની હજુ એની સમજણ નથી, ધીરે ધીરે આવી જશે. માં, તું તો સહનશીલતાની મૂર્તિ છો, તારા જેવું વિશાળ હૃદય ભગવાન બધાને આપે તો. બધું ઠીક થઈ જશે બેટા, જા તું આરામ કર. ના મમ્મી, મારા દોસ્ત અશોકનો ફોન આવવાનો છે, હું જોઈ લઉં. હા ભલે, જા. માં દીકરા બહુ વાતો કરતા હતા, શું વાત કરી? અરે કઈ નહીં, હા મસ્તે જ. આ લો તમારી સાડી, તમે ત્યાં જ ભૂલી ગયા હતા ટેબલ પાસે. આ બાય ધ વે, તમને એક વાત કહેવાની હતી. મને મારી મમ્મીને જ મમ્મી કહેવાની ટેવ છે. તમને વત્સલા બેન કહો તો ચાલશે? અરે શા માટે નહીં, એ તો મારું નામ છે. પણ થોડા દિવસ આશીષ તો દેખતા ન કહેતી. કેમ? એને નહીં ગમે. હું એનાથી ભીતી નથી. રોહી, ચાલો આપણે ઉપર આટા મારીએ, શેફુ અને આશીષને એકલા પડવા દઈએ. આટા નથી મારવા, બેસ અહીં. સાડીની શું વાત છે, મને બધું કે. અરે કઈ કહેવા જેવી વાત હોય તો કહું ને, સાવ નકામી વાત છે. વહુએ પોતાની પસંદગીની સાડી મારે માટે આણી, એમાં તો આપણે ખુશ થવું જોઈએ. અરે એની પસંદગી એકદમ બેકાર છે. આશીષ એની જ પસંદગીનો છે, ખબર છે ને રોહિત? વત્સુ, આ છોકરી આવું બધું કરે છે એનું તને ખરાબ નથી લાગતું? ના, ચાલો આપણે ઉપર આટા મારીએ. તમારી તબિયતનું તમે જરાય ધ્યાન નથી રાખતા રોહિત. હું શું કરો રાખું, તું છે ને. હા સરસ, ચાલો આપણે અગાસી માં આટા મારીએ. ચાલ. અરે તું ક્યાં છે? તમે આરામ કરો, હજી મારી પૂજા પાઠ બાકી છે. હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે મારી વત્સલાને સુખી કરજો, એનું હૈયું નંદવાય નહીં એનું ધ્યાન રાખજો. આ આશીષ લઈ આવ્યો છે એ છોકરી વત્સલાને સમજી તો શકશે ને? શેફુ, તું આવું કરીશ કે બોલીશ એ હું માની નથી શકતો. એક વાર સાંભળી લે, હું આ નહીં ચલાવી લઉં. તો તું શું કરીશ? તારાથી કે તારી માથી હું ડરતી નથી. તારી માં છે, મારી નહીં. હું એને વસલા બેન જ ગણું છું અને કહું છું. તું ભલે એને વસલા બેન કહે તો પણ એ ચલાવી લેશે, મારી ખાતર ચલાવી લેશે. કારણ કારણ કે મારી માં છે, એટલે જ તો હું એને ધિક્કારું છું. પણ તને ચાહું છું અને એ પણ જાણું છું કે તું તારી મારી મારા કરતા વધારે ચાહે છે. હું ઘરમાં જોઉં છું કે તમે લોકો છાની મારી મારી વાતો કરો છો. તમારે જે વાત કરવી હોય એ મારી સામે કરો, પાછળથી શા માટે કરો છો? મારી બેની એક સાડી આપી એ પણ તારે ગમ્યું નહીં. મને મને તારી એક એક વાત નો વાંધો છે. આશીષ, હવે તારી પસંદગી કરવી પડશે. પહેલા કોણ
पत्नी के मां तो तू ही सांभळी ले शेफाली हूं तेरी खूब चाहूं छु मारा जीवन में तारा सिवे मैं बीजी कोई नहीं चाही नथी अने चाहीश पण नहीं जारे हूं मारी मां नो आदर करू छु जे माए 9 मार्च सुधी एना उदर मां मारो बहार उपाड्यो एना बदला में हूं मारो जीव पण काढी ने दई दऊं तो ओछू छे शेफाली हूं दीकरो नहीं मटी सकूं ने मारो वर कदाच वर मटी सकूं तो पछी जिंदगी जीववा जेवी नहीं रहे फैसलो तारा पर छोडू छू दोसी हवे तो उतने घर माती काणी नच रहीश બગડશે અરે રોહિત તો તમે જાઓ ના તું પણ નહીં અને હું પણ નહીં અરે આમાં આપણે પડવાનું હોય જ નહીં આમાં જાણવાનું પણ ના હોય અરે તો કેમ ચાલે ફસલા એ બેને જે કરવું હશે એ કરશે માથાફોડ કરશે અને પતાવશે બંને જણા તું અહીંયા જ રહે મારી પાસે અને જો સવારે બંનેમાંથી કોઈને કંઈ પૂછીશ નહીં પ્લીઝ ડેડી 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 આલો ગરમા ગરમ ટોસ્ટ ખાઈ લો આજે સાંજે હું તમારા માટે પીસી પેલા બનાવવાની છું સાઉથ ઇન્ડિયન ડીશ છે હા અરે સાંજ પડે રોહિતને હું મસાલાવાળો નહીં ફાવે રવિવારે બનાવજે ને બેટા ઓ નો પ્લીઝ ડેડી મારે તો આજે જ બનાવવું છે પ્લીઝ ડેડી પ્લીઝ ઓકે જેવી તારી મરજી વત્સુ અને બનાવું છે તો બનાવવા દે ને હું થોડું ખાઈ લઈશ સર થેન્ક યુ ડેડી હું તમારા માટે ગરમા ગરમ મસાલા વાળી ચા લઈ આવું છું વત્સુ આમ તો છોકરી સારી છે બાળક જેવી નિર્દોષ પણ થોડી નાદાન છે તારી સાથે રહીને બરાબર તૈયાર થઈ જશે રાત્રે બહુ ધમાલ થઈ ઘરમાં શું કરું કાળુ ધીરે ધીરે બધું ઠીક થઈ જશે હા કોઈને વાગ્યું તો નથી ને ખબર નથી માં તું સાક સમા હું આવું છું હેલો હેલો આશીષ ઓ મમ્મી આજે સાંજે શેફાલી કોઈ નવી ડીશ બનાવવાની છે એટલે બેટા જમવાનું ઘરે રાખજે મને ભૂખ નથી પણ સાંજે ભૂખ લાગશે એટલે સમયસર વેળાસર ઘેર આવી જજે આશીષ હું તારી રાહ જોઈશ તારે મને ભૂખી રાખવી છે પણ મમ્મી અચ્છા ભલે હું આવી જઈશ અરે શેફાલી ક્યાં જાય છે બહાર ક્યારે આવીશ આવી જઈશ આજે ખબર છે ને તારે બીસી વેલા બનાવવાની છે મારી જવાબદારી હું બરાબર જાણું છું તમારે ચિંતા કરવાની જરૂર નથી કાળુ એ કાળુ મારું શું કામ પડ્યું છે શેફાલી બેન કાળુ આ બધું બજારમાંથી લઈ આવજે 5 વાગ્યા પહેલા અને વત્સલા બેન તમે શાક સમારીને રાખજો ઘરડા માણસોને કાને બરાબર સંભળાય નહીં કાળુ એને કહી દેજે કે શાક સમારીને રાખે એને એટલે કોને હા માને હા અરે માને કોઈથી આમ કહેવાય નહીં એ માઇન્ડ યોર ઓન બિઝનેસ હા
માં તમારે આખરે મને જૂનાગઢ મોકલવો જ છે ને? કેમ કેમ છું? મારાથી આ બધું નહીં જોવાય, નહીં સંભળાય. કાળો, આટલો બધો ગુસ્સો નહીં કરવાનો ભૈલા. નવ નવ છે ને, પછી બધું સારું થઈ જશે. અરે શું સારું થઈ જશે માં? અરે થોરે કેળા ન પાકે એને અડીએને તો કાંટા જ વાગે. આ જો આટલું બધું મંગાવ્યું છે. જોતો, અરે કાળો, આમાંથી ચોથા ભાગનું જ લાવજે. સાંધા સમયે કોઈ આટલું બધું નહીં ખાય. અને સારું જોઈને લાવજે. પલ્લે માં મંગલા ભોબડી સકા કાળું તો શાક તું મફત માં આવી છે. અને વિવય એક વાત ભોબડી લો, બૂંદ પહોંચી મફત માં શાક ના લેવાય. વેવાય જો છો તો હવે સાંભળ, આ શેફાલી બેન ને કઈ બોલવા ચાલવાનું ભાન છે કે નહીં? કેમ શાલા, શેફાલી બૂંદ જેવી છોડી તારા નસીબ માં ચોથી? અરે અમારા કરમ ફૂટ્યા ત્યાંથી. લે સાતુ ને બેન કે છે શાલા, હું એમ કઉ છું કે બૂંદ નાખ્યા તો શું માં કે? જો તું થાલા થાલા કર માં, મારે કોઈ બેન નથી. કેમ, આ મંગળા ને તો બૂંદ બનાવી છે. હા બનાવી છે, પણ તારી તાલા આ તારી બૂંદ નું બધું બકાલું લઉં? એ રીંગણા, આ તમારા લોકો ની ગાલાવેલી વાત માં મને ચોથી વચમા લાવો છો? આ ત્રાજો બેહડી કોક ગરક માં આલી દઈશ. હા ત્રણ પૈસા ના કિલો લેખે. હું તારો હાથ પકડું કે? અરે મારો દે તો આ કાળું નો પકડશે. મારા કેટલા ટકે? અરે એને જેનો ગમશે એનો પકડશે, તારો નહીં પકડે. અરે આજથી તારું શાક લેવાનું બંધ. હા તો ના લે, તો તારી પર છાપ થોડી પાડી છે. હા લેજે લંગાય રીંગણા ને મૂળા. હા એ કારિયા, હા આ શેફાલી મગજ ની ફાટેલી લાગસ નઈ? જો મંગળા ફાટેલી હોય ને તો એને હાંધી હકાય, પણ આ તો વકરેલી ગરોળી છે, ગમે ઈ ભીતે ચડી જાય. વત્સલા, શોભના, વત્સલા તું આજે કઈ બહાર તો નથી જવાની ને? ના, આજે હું અહીંયા જમીને જવાની છું. અરે વાહ, બહુ સરસ. આજે તમારી શેફાલી બીસે બેલા બનાવવાની છે. શું વાત કરે છે? તને જમવાની ખૂબ મજા આવશે. હસુ, તું ખૂબ નસીબદાર છે. હા મારી બહુ તો રસોડામાં કઈ કરવા તૈયાર જ નથી ને. તો તું કાચું ખાય છે? ચાલ ચાલ અંદર, હું તને આજે નવા કેટલી સરસ કેસેટ સંભળાવું. અચ્છા ચાલ ચાલ. અરે શેફાલી, આ શું કર્યું? વત્સલા બેન, શાક તમારી રાખ્યું? અરે રહી ગયું. હા ગપ્પા મારો, કેસેટ સાંભળો. ઓ ગોડ, બીસી બેલા કેવી રીતે બનાવીશ? પરંતુ મારે શું, પપ્પા ભૂખે રહેશે. હું ને આશીષ તો હોટેલ માં જમી આવીશું. પણ પપ્પા માટે તો ભાખરી બનાવી દીધી છે. ઓ એ વાત છે, એટલે તમારે મને બીસી બેલા બનાવવા નથી દેવા. વત્સલા ચાલ આપણે રસોડામાં જઈએ. તું જરાય ચિંતા ના કરીશ, હું એક નવી જાતના પરોઠા શીખી લાવીશ. રોહિત અને આશીષ આવે ને તે પહેલા પરોઠા અને શા બંને બનાવી દઈએ. ચાલ વત્સલા, તું એક કામ કર, તું ડાઇનિંગ ટેબલ તૈયાર કર, ત્યાં સુધી હું રસોડામાં જઈ સ્ટફ પરોઠા અને શાક તૈયાર કરું છું. આશીષ ના આવતા પહેલા તું વહુ સાથે નો ઝઘડો પતાવી નાખ, એ તો નકામી ઉપાધિ થશે. ઉપાધિ હું કઈ લેવા જાઉં છું? એ તો એની મેળે આવે છે, એમાં હું શું કરું? એની સાથે વાત કરવા જઈશ ને તો વાત તું વતેસર થશે. તું તારે જા રસોડામાં જઈને તૈયારી કર. ભલે. અરે શેફાલી કેમ દેખાતી નથી?
એ પેલું કઈ મદ્રાસી બનાવવાની હતી ને? હા, એની તબિયત જરા ઠીક નથી. ઓ, શું થયું? તો પછી ડોક્ટરને બોલાવીને બતાવી દેવું તું? ના ના, એવું કઈ નથી, જરા માથું દુખે છે, આરામ કરશે ને એટલે ઠીક થઈ જશે. સારું સારું. મારી જરા અગત્યની વાતો કરવાની છે. બેસીને વાત કરજો. મેં શું ધાર્યું હતું અને શું થઈ ગયું, પણ આનો હું અંત લાવીશ. મમ્મી, મેં નક્કી કરી લીધું છે, હું એને છૂટાછેડાવીશ. આશીષ, હવે મને બોલવા દે બેટા. તું જો કે છે એટલું સહેલું નથી બેટા, સમાજની વાત જવા દે, પણ બંને કુટુંબોનું શું, તારું ને એનું શું? તમે બંને ફરવા ગયા ત્યારે તો બધું ઠીક હતું ને બેટા? એ ભલે ગમે તે કે, પણ હું એનું સાંભળવાનો નથી, હું તારું પણ નથી સાંભળવાનો, હું કઈ ન્યાયાધીશ નથી, તારો દીકરો છું. અને એનું વર નથી? હા, પણ હું વર મટી શકું છું, તારો દીકરો નહીં મટી શકું. સાચે સાચું કહેજે બેટા, તને બીજી વાર લગ્ન કરવા ગમશે? તો પછી તારે આ લગ્ન નિભાવવું જ પડશે, ગમે તેમ કરીને નિભાવવું પડશે. બેટા, તું એને પૂછી જો, એટલે મારી સાથે વાંધો શું પડ્યો છે? હું બધું સંભાળી લઈશ. તને તારી મા ઉપર ભરોસો નથી? છે, પણ એનો નથી. મમ્મી, તું કેમ સમજતી નથી? એને તારી એક એક વાત નો વાંધો છે, ખુદ તારો વાંધો છે, પણ એ મને પસંદ નથી. એમાંથી કઈ રસ્તો નીકળશે? બસ તું આકરો ના થઈશ આશીષ. મમ્મી, એને તારી અને મારી અદેખાઈ આવે છે, એ તને ગમે તેમ બોલે, તારું અપમાન કરે, એ મારાથી કેવી રીતે સહન થાય? અને હું કઈ કરી બેસું તો એનું પરિણામ સારું ના આવે. વત્સો, બહુ વાર કરીને કઈ ઘરમાં વોમ આદી છે તો જલ્દી આવજો. એને આ તો ઠીક છે, મેં બોલાવીને બિચારીને ખવડાવી, નહીં તો ભૂખી જ છું જાતને. શું તને નથી કહેતો, પણ આ બધું ધ્યાન આશીષ રાખવું જોઈએ ને, આ બધી એની જવાબદારી છે. આમાં હું શું કરી શકું? હું તો માની જ નથી શકતો કે તું આવું કરે. વત્સો, એને કંઈક બનાવવું હોય ને તું કોઓપરેટ ન કરે એ કેવું? તો પછી આ ઘર એને પોતાનું કેવી રીતે લાગે? નહીં, તારે આવું નહીં કરવું જોઈએ. પણ એવું મેં શું કર્યું?
એક કાળુ પાસે બારોબાર વસ્તુઓ મંગાવે તો તને શું વાંધો પડે છે? પણ એ જે વસ્તુ મંગાવે છે ને એ વધારે પડતી હોય છે, એટલે મેં ઓછું લાવવા કહ્યું, અને કાળુ લાવ્યો પણ ખરો. નહીં નહીં, તારે એમ નહોતું કરવું જોઈએ. અરે એકવાર વસ્તુઓ વધારે પડતી આવે તો એમાં વાંધો છો, બીજી વાર એને માફ જડી જાત. કઈ નહીં, ફરી થયું નહીં થાય, બસ મારી ભૂલ થઈ ગઈ. ચાલો હવે શાંત પડો. એક ગીત હતું, એક તાલ હતો, એક સૂર મળ્યો તો સંસારે આવીને ઉભું તું કોઈ ધીમેથી ટકોર તું કોઈ તાલ હતો સુગંધનો સાગર ઉમટ્યો તો રાત રાણીને ક્યારે એક સાથ હતો એક સ્મિત જડ્યું તું સંસારે પડી ગયું પાછું કોઈ શ્વાસ મૂકીને કોઈ મારા તાલ હતો શું થયું, શું થયું અસલા? મને ભયંકર સ્વપ્ન આવ્યું. શું સ્વપ્ન આવ્યું? સ્વપ્ન બજાર ધરતી કંપ થયું, આપણું આખું મકાન તૂટી પડ્યું, અને અને હું જેમાં તટાઈ ગઈ. આશીષ મને કાઢવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ ના, હું અંદર ને અંદર ધરબાઈ ગઈ. રોહિત, અંદર ને અંદર ધરબાઈ ગઈ. વસલા, વસલા તું બિલકુલ સલામત છે આપણા બંગલાના બીજા માળે. ચાલ સુઈ જા, શાંતિથી સુઈ જા. મને રોહિત જેવો પતિ મળે, આશીષ જેવો દીકરો મળે, આ શેફાલી મને શા માટે ધિક્કારે છે? શા માટે? શેફાલી, શેફાલી કોણ છે? હું છું. હું કોણ? અત્યારે શું કામ છે? સોરી શેફાલી, થોડી વાત કરવી હતી. કઈ નહીં, આપણે પછી કરીશું. રોહિત, આપણે શેફાલીને જ ઘર સંભાળવા આપી દઈએ. માથે પડશે ને એટલે થોડી ઘડાશે, અને એને પારકાપણું પણ નહીં લાગે. એક્સલન્ટ વત્સુ, તું પણ ઘણી વાર કમાલ નો આઈડિયા લઈ આવે છે. બસ બસ એમ જ કર. હા.
તમે અહીંયા શું કામ આવ્યા? શું કામ છે? શેફાલી, શેફાલી, એક બે મિનિટ, એક બે મિનિટ તારે મને શાંતિથી સાંભળવી પડશે. શું છે? લે આ ચાવી, હવેથી બધું તારે સંભાળવાનું છે. ખરેખર તમને કોણે કહ્યું? આશીષે? ના. ડેડીએ? ના. રોહિતે પણ નહીં. પણ મેં જ વિચાર કર્યો. જો આ ઘર તારું છે, અમે બધા પણ તારા છે. તારા ઘરને તારી રીતે ચલાવજે અને અમને પણ સાચવજે. એટલે આખો કંટ્રોલ મારો? તને ફુરસદ હોય ને તો એક વાર રસોડું ને સ્ટોરરૂમ હું તને બતાવી દઉં, એટલે કઈ વસ્તુ ક્યાં મૂકી છે એની તને ખબર પડે, અને કઈ ઓછું વધતું હોય તો મંગાવવાની તને ખબર પડે. આ બધું મારે કરવાનું? અરે મેં કઈ નથી. જો કામ કામને શીખવે, અને કાળું છે ને એ તને મદદ કરશે. એને લગભગ બધી જ ખબર છે કે કઈ વસ્તુ આપણે ક્યાંથી લાવીએ છીએ. પણ વત્સલા બેન, આશીષ ચીડાશે તો? અરે એ શા માટે ચીડાય? યુ નો, એને તમારું બહુ જ ધ્યાન છે. અમે ફરવા ગયા હતા ત્યારે પણ એ તમને જ યાદ કર્યા કરે. આઈ મીન, એને નહીં ગમે તો? ગમશે, જરૂર ગમશે, ધીરે ધીરે ગમી જશે. ચાલ હું તને બધું બતાવી દઉં. ચાલો. આ બાંધણી મારા કરતા શેફાલીને વધારે શુભ છે. હે ભગવાન, શેફાલી મારાથી રાજી રહે. બસ મારે બીજું કઈ નથી જોઈતું. તું રહેવા દે, હું વાત કરી લઉં. હેલો મમ્મી, હું આ ઘરની માલિક બની ગઈ છું. હા જો સાંભળ, તારા સસરાને તારા બનાવી લેવાના અને તારી સાસુને એમની નજરમાંથી ઉતારી પાડવાના. અને હા, રસોડું તો તારે સંભાળી લેવાનું. વસલાબેનને તો તું આપે એટલું જ ખાય, નહીં તો છોને ભૂખી મરે. અને હા જો સાંભળ, ઘરના જૂના નોકરોને પણ કાઢી મૂકવાના. પણ મમ્મી, નોકર વગર કેવી રીતે ચાલે? આજથી ચતુરને તારે ત્યાં મોકલું છું. આપણો ચતુર ચરોતરીઓ ભારે હોશિયાર અને માથા ભારે છે. એ જેટલો બહાર છે એટલો જ અંદર છે. ચતુર દેખાય છે બહારથી ભોળો, પણ અંદરથી ભયંકર છે. બરાબર કાવતરા વાત છે. અને જો શેફાલી સાંભળ, આપણો ચતુર ચરોતરીઓ આસ્તિક તારો નોકર. હા સારું, તું તો મોકલજે મમ્મી. હા પણ શેફાલી સાંભળ, ચતુરનું કોઈ અપમાન ન કરે, તારે જોવાનું છે. એમ કરશે તો એને જોઈ લઈશ. હાલો ઉભી રહે મમ્મી, અમે ચાર જણા છીએ, તો છોલા કેટલા બનાવ? થોડા અને પૂરી બનાવી દેજે. નહીં મમ્મી, પૂરી પૂરી મને નહીં ભાવે. અરે પણ કચ્છો હશે ને. અરે જો ઓકે મમ્મી, અથાણા પાપ. ઓકે મમ્મી, બાય. તાર બનાવ. તમે અહીંયા કેમ આવ્યા? વાત તો સાંભળવા. હું તો બાંધણી બતાવવા આવી હતી. હા એ તો બહાનું છે. તારે જે માનવું હોય માન. હે ભગવાન, શા માટે મારી આવી કસોટી કરે છે તું? મારો શું વાંક છે આમાં? શું વાંક મારો? શું ગુનો મારો? શેફાલી બોન, જો જ્યા
શેઠાલી બોલ હું કહું છું આવા તો ફોન કર્યો તો છે પૈસા હું કહું છું હતે એવા કા ભેગ્યા તા પૈસા બકા છે શું છે શું છું કેમ બોલાવ ચતુર કાકા આજ તમારે આ ઘર માં જવાનું છે અને આ ઘર નું બધું ધ્યાન તમારે રાખવાનું છે આ ઘર માં હું કહું એમ જ થવું જોઈએ મારા સિવાય તમારે કોઈ નું માનવાનું નહીં બરોબર છે પણ પેલો તમારો પેલો કાળુ સા એનું શું કરીશું તમે ચિંતા નહીં કરો કાકા આ કાળુ નો કાટો તો હું આમ કાઢી નાખીશ તો પછી હું આતો નહીં અરે જોઈ લઉં તમારા એક એક હરિયાના સીધા દૂર ના કરી દો તો મારું નામ ચતુર્તેરો કર્યો નહીં શાબાશ કાકા જાઓ આ ઘર માં તમે રાજ કરો આવા જો તમારો રૂમ છે શેફાળી બોન અને પણ આશીષભાઈ ને તો કામ કરું છું ચતુરિયા આશીષભાઈ ને ત્યાં તો આપણો કાળિયો કામ કરે છે ને અરે ગોડી કાળિયાને ઢાળું ના એ હાલુ થઈને તો શેફાલી બુના મને ઇમને તો છે ને ભેગો કોમે રાખે છે એ વાત છે કઈ તો હમણાં તો ટેમ્પર મારીશું પણ પછી કાયમ નું થઈ જઈશ અને પછી ગોડી તારો કાયમ નું કે એ ચતુરિયા હમણાં ને હમણાં તારા શાક ની થેલી ખાલી કર શું લેવા મફત નહીં લેવાની પૈસા આલવાના છે હા મારે પૈસા નથી જોઈતા તું આ થેલી ખાલી કર નહીં જાય તું શું લેવાની હતી દેવા તો કરસ તે નહીં કરે નહીં કરું હવે કોતો કાયો અને કોતો હું આ હેડ હું તો મારે ઘેર મારે હવે રહેવું નહીં નોકરી કરવી નહીં કાયો કાઢો પાસે બોલાવજો અરે કાલે કાળો આ ઘર માં નહીં રહે માં હું જૂનાગઢ જાઉં છું પણ ના નહીં કહેતા હવે મારાથી નહીં રહેવાય જુઓ કાળો શું કહે છે કેમ શું છે શેફાલી બેનના પિયરથી ઘરકામમાં મદદ કરવા આવતા ચતુર સાથે મને ફાવતું નથી અરે પણ એમ કેમ ચાલે ઘરમાં મદદ કરવા ગમે તે આવે એમ તારે શું તારે તારું કામ કરવાનું મન મારીને કામ તો મશીન કરી શકે હું તો લાગણીથી જોડાયેલો માણસ છું અને લાગણી ન હોય પછી અહીં ન રહેવાય મને રોકશો માં કાળું કાળું આ શું ગાડા કાઢે છે તારે તારે ક્યાંય જવાનું નથી પછી તું જ એને સમજાવ અરે આમ 30-35 વર્ષનો સંબંધ આમ જાઉં કઈ પતી જાય રોહિતભાઈ અંજળ પૂરા થાય ને પછી 30 વર્ષના સંબંધો તો શું સાત ભવના સંબંધો પૂરા થઈ જાય મને જવા દો મને માફ કરજો મને માફ કરજો વસલા વસલા તું કેમ એને રોકતી નથી તું કેમ કઈ બોલતી નથી હું શું બોલું પહેલા તમે શેફાલીને પૂછો એની શું ઈચ્છા છે આ સવારમાં મારી શું ચર્ચા ચાલી રહી છે ડેડી ઈ આ કાળિયાની ઘરની એક એક બાબતમાં પંચાયત કરવાની ટેવ છે તમે એને રોકતા ને ડેડી અરે બેટા તો પછી આ ઘરનું કામ કોણ કરશે ડોન્ટ વરી ડેડી તમે ચિંતા નહીં કરતા મારી મમ્મી ચતુરને મોકલી આપશે એમ રોજ રોજ કઈ થોડો બોલાવાતો હશે હા વત્સલા બેન એમના સિક્રેટરી વગર નહીં ફાવે શેફાલી શેફાલી વસલાએ એમ ક્યાં કઈ કહ્યું છે અને કાળુઆ ઘરનો જૂનો માણસ છે વફાદાર છે પ્રામાણિક છે ઠીક છે જૂનો થાય એટલે બધા આપણે માથે ચડીને નાચે હું તો કહું છું એ જતો હોય તો જવા દો એને ઠીક આપણે ચતુર્ય અહીં રાખી લેતો 50-50 વધારે આપી દેશું એમાં શું નિરાત તો ખરી શેફાલી શેફાલી કાળુઓ નથી ઠીક છે તો રાખો એને મારે નથી ચલાવવું તમારો ઘર હું તારી મારી મમ્મીની ઘેર
વસલા, હવે શું કરીશું? તું કાળુને ગમે તેમ કરીને સમજાવ. કાળુ નહીં માને રોહિત, અને માનશે તો એ રોજ ના લોયું કાળા. અરે શેફાલી અને કાળુને પહેલેથી જ નથી બનતું. છતાં એક પ્રયત્ન કરી જો, આમાં શું વાંધો છે? વત્સુ, તારું કેવું જરૂર કાળુ માનશે. જા સર. કાળુ, કાળુ, જો કાળુ, એક અક્ષર પણ મને કેશો માં હું નહીં રોકાઉં. આ લ્યો મારું જૂનાગઢ નું તરનામું. આ ભાભી આશીષભાઈ ને લઈને જાય ને, પછી મને કાગળ લખજો, હું પાછો આવી જઈશ. આવશું બોલે છે કાળુ? અરે જશે, જોજો, મને યાદ કરશો. એ તમને પણ કાઢશે, એને તમારા ઉપર તો બહુ ઝેર છે માં. એ તારી ભાઈ નથી. ચૂપ, હાઉ દે બોલ કાળુ, હાઉ ના બોલ. તો નહીં બોલું માં, પણ મારી વાત યાદ રાખજો અને સાચવીને રહેજો. કાળુ, તું આશીષ ને મળ્યો? ના, એને કેશો નહીં હો, નહીં તો એ તો મારા ભેગો જૂનાગઢ ઉપર તૈયાર થઈ જશે. જોજે, તને ત્યાં નથી જ ગમવાનું, તને ત્યાં નથી જ ગમવાનું. તોય જવું પડશે માં, જવું પડશે. રોહિત, રોહિત કાળુ તો માનતો જ નથી, એને જવા દેવો પડશે. સર, વત્સુ તો એક કામ કરજે, એનું સરનામું લઈ રાખજે, જે કંઈ લેવા દેવાનું હશે એને મોકલી આપીશ. અને આ ચતુર કેવો માણસ છે? મને કઈ ખબર નથી, હું એ તરફ બહુ ધ્યાન જ નથી આપતી હવે રોહિત. એ તારી ભૂલ છે ને વત્સુ, તારે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ, સમજી? માતાજીને ચુંદડી ચડાવવા જતી હતી ત્યાં તું મને મળી ગયો. હેડ, તું એ ભેગો હેડ. માતાજી ની ચુંદડી હારે મારે શું સબત? હે કારિયા, અલ્યા આજે તો મારે તને સંબંધોનું પારખું કરાવવું છે. અલ્યા કારિયા, જ્યારથી હું તને મળીને ત્યારથી મેં માનતા માનીતી કે તારા નામનું ઓઢણું ઓઢીશ. તે કારિયા, આજે મારી માનતા પૂરી થશે. અરે મારા જેવા નાતનું ઓઢણું ઓઢીને તું સુખી થઈ? અરે મારે નથી રહેવાનું ઠેકાણું, અરે મારું પોતાનું પણ કંઈ જ ઠેકાણું નથી. મને થાય છે આમ જો તો, અલા મેં જો પ્રીત બાંધી છે, માતાજીએ તને બે હાથ આપ્યા છે, મને બે હાથ આપ્યા છે, તો હું થઈ ચાર હાથો વાળી. તો હવે દુનિયા ચખ મારે. એ મારા કરસા લે, હવે ઓઢાડ મને તારા નામનું ઓઢડું. અલે લે, અલા આમ હમ હું જુવે છે? અલા ભાયડો થઈને ડરે છે શું? હું બાયડી થઈને નથી ડરતી ત્યાં. લે ઓઢાડ કઉ છું. જય માતાજી. જેનો કોઈ નથી એનો ભગવાન છે. કાળુ કાકા, કાળુ કાકા, જરા પાણી લાવજો.
તું કોણ છે? કેવું પડે હારી ને હગાને ભૂલી જા, હું ચતુર ચરોતરી. અહીંયા શું કામ આવે? ઘરની સેવા કરવા. તમને ખબર છે કાળુ તો ઘર છોડીને જતો રહ્યો, હું નહીં જાઉં. આ ભરવો રાખજો, હું નામ ચતુર છે અને ચરોતર નો છું, હું આધો નહીં આવા. મમ્મી મમ્મી ઓ મમ્મી પપ્પા મમ્મી આ શું? તમે લોકો કાલુ કાકા ને જવા દીધા? કાલે ઉઠીને મને જવા દેશો? આ તે કેવી રીતનું ઘર છે? હું તો જાણી કઈ છું જ નહીં. મને કશું કહેવા કે પૂછવાની જરૂર નહીં? કાળુને જ રહેવું નહોતું, પૂછ વત્સલાને. અમે બંને તો તેને ખૂબ સમજાવ્યા, પણ એને અમારી વાત માની જ નહીં. અરે માને શાનો નહીં? એની કઈ દાદાગીરી ચાલે છે? મનમાં આવે એટલે ચાલે જવાનું? અરે મને મળવા સુધી વાત ના જોઈ? એવું તે કોણ રડે છે કે જુનાગઢ ચાલે ગયો? આશીષ, આશીષ જતા જતા તને બહુ યાદ કરતો હતો. હવે કરે યાર, એટલે જ મારું મોડું જોયા વિના જતો રહ્યો. પણ તે એને રજા કેમ આપી? જરૂર તારો જ વાંક હશે. શું બોલે છે આશીષ તું? અરે મમ્મી, જે માણસ તને પૂછ્યા વિના પાણી પણ ના પીએ એ અચાનક જુનાગઢ જતો રહે, જરૂર કંઈક બન્યું હશે. નહીં તો જે માં માં કહેતો હોય માણસ એ માને છોડીને જતો રહે. પણ બેટા, હવે ગયા પછી શું? આશીષ, મમ્મી તારી પાસે એનું સરનામું હશે, મને આપ. અત્યારે ને અત્યારે તાર કરું છું કે પાછા આવી જાઓ. મમ્મી મને એના વિના નહીં ભાવે. અત્યારે રાત્રે ક્યાં તાર કરીશ? સવારે કરજે. ના, અત્યારે જ, હમણાં ને હમણાં. સાચું કે મમ્મી, શેફાલી એને ગાડી તો નથી મૂક્યો ને? મને ખબર નથી. તું વત્સુ સીધું કેને એની મેળે ગયો છે? હા, એની મેળે જ ગયો હશે. મને બધી જ ખબર છે. તમારા લોકોએ મને કંઈ કહેવું નથી? તમે મને પારકું ગણો છો? આશીષ શું બોલે છે તું? હું શું બોલું છું? હું જે બોલું છું એ સાચું બોલું છું, અને તું કહેતી હોય તો ના બોલું. તારી જેમ હું પણ ચૂપ રહું, બસ. વત્સલા, ચિંતા ના કર, દીકરો છે, સૌ સારા વના થશે. થોડો આરામ કર, રાત થવા આવી છે, સૂઈ જા. આ તમારી બેનપણીઓ ચા તો પીધી જ નહીં? હા, એ ચા પીવા નહોતી આવી, ચોવાટ કરવા આવી હતી. આ ચા હતી? અરે આવી ચા કોણ પીએ? હું કે તમારી ચા વાળી નોકરાની નથી. આવો સવાલ કરો છો, એવી ચેકન પી છે? એક તો બાપરે ઊંઘમાંથી ઉઠીને તમારી નવરી બેનપણીઓ માટે ચા બનાવી આપી, એ લોકોએ તો પીધી નહીં. એનો ગુસ્સો મારા પર કાઢો છો? મારા મા બાપને ઘરે મેં ક્યારેય ચા બનાવી નથી. એક તો આ ઘરમાં વસ્તુઓ નથી, છતાં હું ચલાવું છું. પૈસા દારની દીકરી હોવા છતાં કંગાલ જેવા ઘરમાં રહું છું. હા, એનો એ બદલો આપો છો તમે? બીજી કોઈ મળી હોત તો ખબર પડી જાત. બસ શેફાલી, બહુ થયું, હવે ચૂપ થઈ જા. ચૂપ? તું મને ચૂપ થવાનું કહે છે ડોસી? તારી તારી આ કેમત? શેફાલી તો શું બોલે છે? એનું ભાન છે તને? અત્યાર સુધી હું ભાન માં નહોતી, પણ હવે મને લાગે છે કે હું ભાન માં આવી ગઈ છું. આશીષ, તમે ક્યારે નહોતો પૂછ્યું તો કોણ છે, કેવો છે? કારણ કે હું એને પ્રેમ કરતી હતી, પણ હવે મને લાગે છે કે મારે આશીષને પૂછવું જોઈતું હતું. તારા મા બાપ કોણ છે, કેવા છે, અને પારકી દીકરી પર જુલુમ કરનાર તારા મા કેવા સ્વભાવની છે? આવા દેવ જેવા દીકરાની મા એવી ડાળી કોણ છે? એની મને ખબર નહોતી. બસ વાલી, બસ ફરીવાર આવું નહીં થાય. બસ ફરીવાર ફરીવાર હું કોઈને નહીં બોલાવું. પરિવારની વાત જ ક્યાં છે? કતો આ ઘરમાં તું નહીં, કતો શેફાલી. આ શું કરે છે દીકરા તું? આ શું કરે છે તું? આ
જ રહેવા દો. ઉપાડતા નહીં. સાંજે આશીષ અને પપ્પાને બતાવીને મારે આ વાતનો ફેસલો કરવો પડશે. મારી ભૂલ થઈ ગઈ શેફાલી, બસ એક વાર માફ કરી દે. આશીષ અને પપ્પાને આ વાત નહીં કરતી. તને હાથ જોડું છું, તારે પગે પડું છું. બસ મારે આ બધા નાટક નહીં જોઈએ, સમજા? મેં શું ધાર્યું હતું અને શું થઈ ગયું? પૌદે દીકરી બનાવવા માંગતી હતી પણ એ ના બની શકી. હું તો હજી એની દીકરી માનવા તૈયાર છું. દીકરી હોવા છતાં કંગાલ જેવા ઘરમાં રહું છું, એનો એ બદલો આપો છો તમે? બીજી કોઈ મળી હોત તો ખબર પડી જાત. ચૂપ, તું મને ચૂપ થવાનું કહે છે? તબિયત ખૂબ બગડી ગઈ છે. હા, અરે બહુ જ ગભરામણ થાય છે. મને લાગે છે કે બ્લડ પ્રેશર બહુ વધી ગયું હશે. હા, કોણ જાણે શું થશે. હા તો શોભના, તું ડોક્ટર પટેલને ત્યાં મને મળે. હા, હું ત્યાં આવું છું. હા, પણ ભૂલતી નહીં હો. આવી જઈશ. ભલે. વસલા, રોહિણી, તારા, કલ્પના એ બધા તારા ઘરે આવ્યા હતા ને? મંજુ પણ આવી હતી. પણ શોભના, એ લોકો મારા વિશે શું વાતો કરતા હતા? મારું માની ને વત્સલા, તો હમણાં તારે કોઈને ઘરે બોલાવવા નહીં. મેં નતા બોલાવ્યા. અરે, એમને મેળે ટપકી પડ્યા. એમને લોકોને એવી ટેવ છે, એકબીજાને ઘેર તો જવાય. આપણે બધા નતા જતા. હા, પણ હે શોભના, એ લોકો મારા વિશે શું વાતો કરતા હતા? ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. વત્સલા, તને એની પ્રેગ્નન્સીની કાંઈ જ ખબર નથી? ના, મને લાગે છે કે એની માં જ એને લઈને અહીં આવી હશે. નહીં, કઈ નહીં, હવે ડોક્ટર પટેલ પાસે આવી ગઈ ને એટલે બસ. ચાલ ચાલ. વત્સલા, શું થયું? કેમ આમ ઉદાસ બેઠીશ? મૂડ નથી કે શું? કેમ રડે છે? રોહિત, અરે પણ છે શું? વસલા, રિલેક્સ.
કરી આ કેટલું તીખું છે ઉધિયું, મારા ત્યાં તીખું ઉધિયું નહીં ખવાય, જો આ હું ખાઈશ તો મારી જીભ બહાર નીકળી જશે. શેફાલી મારા માટે કંઈક બીજું લઈ આવ. ઘરમાં બીજું કઈ છે જ નહીં. ના હોય તો બનાવ, પણ આ તીખું ઉધિયું મારાથી નહીં ખવાય. પપ્પા તમે પણ ના ખાતા, મમ્મી તું પણ ના ખાતી. હા બેટા એક કામ કર, થોડું લીંબુ લઈ લે, ઠીક થઈ જશે. ના મમ્મી, શેફાલી મેં કહ્યું તે સાંભળ્યું નહીં, કઈક બીજું બનાવી લાવ. ચતુરને કે હું તો જમું છું. અરે ચતુરને શું કહું, તું પછી ખાજે. અરે તું પણ ના ખાતી, તું પણ ના ખાતી. મારે જે ખાવ હશે કે હું ખાઈશ. ઓ શિટ, શું ખર છે. એ ઉધિયા નીચે આવ. શું છે, ઊંધું લાવું? અરે આ તો ઊંધિયું હતું કે મરચાની વખાર, આટલું તીખું બનાવતું હશે. તીખું? કેવું પડે લે, મેં તો બહુ બનાવ્યું છે. આખા ચરોતરમાં મારા જેવું ઊંધું બનાવવાનો હુધી લાવો તો મૂછું મૂડે નખું વાતો કરો છો તે. મને લાગે છે કે મારો ડોઠિયો ઘરમાંથી કાઢવા હારું થઈને પેલી ડોશીએ મારું દત કર્યું લાગી છે. આશીષ છોડી દેને, ચતુરા ઘરમાંથી બહાર નહીં જાય. જો આ જશે તો હું પણ આ ઘર છોડીને જતી રહીશ. હા તો તું પણ ચાલતી થા. નહીં ક્યાં, નહીં દીકરા નહીં. મમ્મી તું વચ બના બોલ, એને જવા દે. ચતુર અહીંથી ક્યાંય નહીં જાય. જો આ જશે તો હું પણ મારા મમ્મીના ઘરે જતી રહીશ. આ રહ્યો દરવાજો ને ચાલતી થા. આશીષ આવું ના બોલાય બેટા. મમ્મી આ રૂચો તને ડોસી કહે છે અને કહે છે કે તે છાનામાં મરચું લાગ્યું. આવા માણસને એક મિનિટ પણ આપણા ઘરમાં નહીં રહેવા દઉં. ચાલતો થા. તો શું ખોટું કીધું? વત્સલાબેન જવાબદાર નથી ને, એ મારા પર ચડાયા હતા, એનો ગુસ્સો કાઢ્યો છે. એ તો તું જ કહે ને કે ઉંધિયો આટલો બધો તીખો કેમ થઈ ગયો. તો એમાં મીઠું પણ નહોતું, એટલે શું મીઠું પણ મારી મમ્મીએ ખાડી લીધું હતું. મમ્મી હવે તો હદ થાય છે. હો જો અત્યારે આશીષ ગુસ્સામાં છે, એટલે એટલે ચતુરને જવા દે, પછી આપણે એને પાછો બોલાવી લઈશું. અરે તું તો અહીંથી જવાનું નામ જ ન લેતી. એ રસ્તો બહુ આકરો છે, તને તને બહુ દુઃખ પડશે. ભલે પડે, આમી અહીંયા સુખ ક્યાં છે. એવું ના બોલ બેટા, એવું ના બોલ. તને કઈ કામ નહીં કરવા દઉં, બધું કામ હું કરીશ, તને જીવની જેમ જાળવીશ. અને આવી હાલતમાં બહુ ગુસ્સો કરવો સારો. જરા શાંતિ રાખ અને તારી તબિયત સાચવ. તમને કોણે કહ્યું? મિસ પટેલે. ત્યાં લગી સીઆઈડી કરી આવ્યા. હવે મારે આ ઘરમાં રહેવું નથી અને મારે આશીષનો છોકરો પણ જોઈતું નથી. એ તો શરૂઆત છે, કઈ વાત નહીં. શેફાલી તો સમજાવો તમારા દીકરાને, એ ચતુરને કાઢી મૂકશે એવું નહીં સાખી લઉં. હું સમજાવું? હા તો તમારા સિવાય તો ક્યાં કોઈને સાંભળે છે. હું તો સાચું જ કહું છું કે જ્યાં સુધી તમે આ ઘરમાં રહેશો ત્યાં સુધી મારો સંસાર સુખીથી ચાલવાનો નથી. તમને જરા કીધું એટલામાં બિચારા ચતુરને કાળે મૂકવા તૈયાર થઈ ગયો તમારો દીકરો. એની હિંમત તો જો. આશીષ બેટા, બેટા આપણે નિરાતે બધી વાત કરશું, પણ હમણાં ચતુરને કે એ રોકાઈ જાય. મમ્મી તું બહુ ભૂલ કરે છે. જો બેટા હું કહું એટલું જ કર. ચતુર અહીંયા રોકાઈ જાય એવી મારી ઈચ્છા છે દીકરા. ભલે મમ્મી, તને જેમ ઠીક લાગે તેમ કર. આશીષ દીકરા, પછી ઉપર અગાસી માં આવ. ચાલો ઉપર અગાસી માં જઈએ. ચાલો ને. Thank you.
વત્સલા, વત્સલા, વહુ દીકરી ના બની શકે એનો મને અફસોસ નથી, પણ દુશ્મન બની એનું મને દુઃખ છે. તેને આખું ઘર સોંપી દીધું, પણ એ તને નામ દઈને બોલાવતી વસલા બેન. અરે જગતમાં કોઈ વહુ સાસુને નામ દઈને બોલાવે છે? થાય છે કે થાય છે કે આના કરતા તો નિસંતાન લોકો વધારે સુખી હશે. રોહિત મરી ગયો. રોહિત રોહિત આવું બોલીને તમે પણ મને દુઃખ દેશો? વત્સલા વત્સલા, તારું દુઃખ મારાથી જોયું નથી જતું એટલે ગમે એમ બોલી જવાય છે. બાકી બાકી ક્યારે તને ઊંચા સાથે બોલ્યો છું? રોહિત હું આ ઘર છોડવા માંગુ છું. શેફાલી ને આશીષ ના જીવન નથી. આપણે ખસી જઈએ રોહિત. ચાલો આપણે આપણે દેશમાં રહેવા ચાલ્યા જઈએ. જીવન થોડા વર્ષો તો બાકી રહ્યા છે. હવે આ ઘરમાં શાંતિથી રહેવાના કેવા કેવા સપના જોયા હતા. અને વિચાર્યું હતું કે દાદા દાદી બની અને આશીષતા આશીષા સંતાનોને હાલા ડગાઈશું. પણ વત્સલા, વત્સલા તારી જેમ હું પણ કેટલા સપના જોતો હતો. આશીષને એના દીકરાની કાંધે ચડીને ચિતા ભેળો થઈશ. આમ મારી જિંદગી સુખરૂપ પરિપૂર્ણ થશે. કે કેટલી હોશ હતી વત્સલા, કેટલી હોશ હતી. નહીં રોહિત, હું હારી ગયો છું વત્સલા, હું હારી ગયો છું. રોહિત તમે હિંમત નહીં હારો. હું છું તમારી સાથે, હું છું તમારી સાથે. મમ્મી હું છૂટાછેડા લેવાનો છું, પણ પણ તું ના ના પાડતી. પુરુષો આટલા બધા કમજોર હશે એની મને ખબર નહીં. આશીષ, શેફાલીને બાળક આવવાનું છે. પણ એને તો મને ખબર નથી. કહેશે એની મરજીમાં આવશે ત્યારે. મંજુ, હવે આપણે એને સાચવવી પડશે. હું શું કહું છું સમજાય છે તને? મમ્મી એ તારી સાથે કેવો વર્તાવ કરે છે, અને તું એને ગમતી પણ નથી. મારાથી આ સહન નથી થતું. અને એટલે જ એટલે જ તારા પપ્પા અને હું દેશમાં ચાલ્યા જઈશું. અરે દેશમાં રહીશું અને આ ઘર તને સોંપી દઈશું. નથી જોતું આ ઘર મને. મમ્મી તારા સોગંદ ખાઈને કહું છું, આ ઘર છોડીને હું ચાલ્યો જઈશ. હું નહીં બોલ આશીષ, મારાથી આ સહન નહીં થાય. તને અહીંયા મૂકી અમને જવું ગમતું હશે, પણ હવે જવું જ પડશે. છોટકો નથી બેટા. નહીં મમ્મી, હું તને નહીં જવા દઉં. એક વખત ખરેખર આ ઘર છોડી જતી રહીશ ને એટલે એનો અજંપો પટી જશે. પછી તું જ કે એ કોની સાથે ઝઘડશે? મમ્મી, મારા સુખ માટે, મારા કલ્યાણ માટે તારે ઘર છોડીને જવું પડે છે. તો મમ્મી, હું પણ તારો દીકરો છું, તને અન્યાય તો નહીં થવા દઉં, નહીં થવા દઉં. વિશ્વાસઘાત ના કર્યો હોત, મારા સુખી પરિવાર ના હેતાલ હૃદયમાં તારા સ્વાર્થ નું ભોગ્યો હોત. તારાથી વિખૂટા પડશે ત્યારે જ તને મળશે.
આશીષ તમે આવું કેમ બોલો છો? હું તમારી પત્ની છું. તું મારી પત્ની છે નહીં, તું મારી પત્ની હતી. તું મારા જીવનમાં એક શ્રાપ બનીને આવી છે. તું એમ ના સમજતી કે તારા કાળા કરતૂતોથી આ પરિવારની કથા અહીં પૂરી થાય છે? પણ સાચી વાર્તા તો હવે શરૂ થશે. જ્યાં સુધી આ ઘરમાં મારા મા બાપ પાછા નહીં ફરે ત્યાં સુધી આપણી વચ્ચે એવું એવું બનશે કે ભવિષ્યમાં સંસારની કોઈ પણ વહુ મા બાપને તેના દીકરાથી વિખોટા પાડવાનું નામ નહીં લે. શેફાલી, તું સ્ત્રીના નામે એક કલંક છે, કલંક. અને તારા પાપની સજા, એક દિવસ તારા દીકરા મોટા થઈને આ જ રીતે તારાથી વિખોટા પડશે ત્યારે જ તને મળશે. તું મારી પત્ની છે નહીં, તું મારી પત્ની હતી. તું મારા જીવનમાં એક શ્રાપ બનીને આવી છે. તું એમ ના સમજતી કે તારા કાળા કરતૂતોથી આ પરિવારની કથા અહીં પૂરી થાય છે? પણ સાચી વાર્તા તો હવે શરૂ થશે. જ્યાં સુધી આ ઘરમાં મારા મા બાપ પાછા નહીં ફરે ત્યાં સુધી આપણી વચ્ચે એવું એવું બનશે કે ભવિષ્યમાં સંસારની કોઈ પણ વહુ મા બાપને તેના દીકરાથી વિખોટા પાડવાનું નામ નહીં લે. શેફાલી, તું સ્ત્રીના નામે એક ક્યારે સંઘર્ષ નહીં થાય, ક્યારે નહીં થાય. હું એમને પાછા લાવીશ. મા બાપ ફરી મળે
શેફાલી ઘર છોડીને હું જાઉં છું, તમે પાછા ફરો માં. દીકરી આ ઘર તારું છે, મારો દીકરો પણ તારો છે. આ ઘર અને દીકરા પર હવે મારો અધિકાર પૂરો થયો. તમે માં મટી ગયા, આશીષ તમારો દીકરો મટી ગયો, અને મારો મારો તો કોઈ અધિકાર તમારા પર છે જ નહીં. અરે તું તો મારી દીકરી છે, મારા આશીષ થી પણ વાલી. વાલી છું એટલે જ તો મને મૂકીને જાઉં છો માં. અરે તું આ ઘરમાં રહે એટલે હું જાઉં છું. આ ઘરથી દૂર, સૌથી દૂર. તારા ખાતર ઘર તો શું, બધું છોડવા તૈયાર છું, પણ બસ આશીષને સંભાળજે, ઘરને સંભાળજે, તારા ઘરને સંભાળજે. મારે નથી જોઈતું એવું ઘર, મારે નથી રહેવું આ ઘરમાં. તમારે જવું હોય તો જાઓ, મને મૂકીને જાઓ. મને ખબર છે હું તમને નથી ગમતી, એટલે તો તમે મને આશીષને અને આ ઘરને છોડીને જાઓ છો. જાઓ જાઓ, તમે આરોયો રસ્તો જાઓ અને સુખી થાઓ. અરે કોઈ સુખ નથી જોઈતું શેફાલી, અરે મારે તો તમને સુખી જોવા છે, મારે આશીષ અને શેફાલીને સુખી જોવા છે. મને મને જવા દે શેફાલી, મને જવા દે શેફાલી. તમારે નથી રહેવું આ ઘરમાં તમારી સિવાયમાં. હું શું કરું શેફાલી, મારું કેવું માનું? બોલ શેફાલી બોલ, તું કે તો હું જીવ કાઢી આપવા તૈયાર છું. ના જીવ નથી જોઈતો, મને મને મૂકીને જવું છે. ના ના. પાપા તમે તમે મને મૂકીને જાઓ છો પાપા, તમારી દીકરીને મૂકીને જાઓ છો પાપા. પાપા પાપા બોલો પાપા, તમે બોલતા કેમ નથી, બોલો પાપા. બહુ બેટા, બહુ બેટા, અમારું કોણ છે દુનિયામાં? બોલો પાપા, હું છું નહીં તમારી દીકરી પાપા, હું તમારી દીકરી નથી. બોલો પાપા, હું તમારી દીકરી નથી. નહીં પાપા, શાંત થાઓ પાપા, તમને મારા સામ નહીં રડો પાપા. તમને રોહિત, આપણે દીકરીનું કયું માનવું જ પડશે. શેફાલી તને દીકરી નહીં, તને માં કહેવાનું મન થાય છે. અરે તે આગળને તૂટવા ન દીધું, સંસારમાં સૌની તારા જેવી વહુ મળે અને ધૂપ સોળી જેવી સાસુ મળે તમારા જેવી. બેટા ચાલો. સ્ત્રી એક તરફ હોય છે, કતારી
કાંડો ભાડે તે મારા ડૂબતા ઘરને બચાવી લીધું છે. ચોરી ચોરી.